કેમ છો બારેજા? હું કલ્પન ઇન્ફ્રા કોર્નરના આ વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. આજે જે પ્રોજેક્ટનું બ્રોશર એક્સપ્લેનેશન કરવાનો છું એ પ્રોજેક્ટ બારેજામાં આવેલો છે. આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે આ એરિયાનો એકદમ લેવિશ, બેઝડ ઓન મોડર્ન આર્કિટેક્ચર અને ફેમિલીના દરેક મેમ્બરને ગમી જાય એવો આ પ્રોજેક્ટ છે. નેશનલ હાઈવે 8 પર આવેલો આ પ્રોજેક્ટ અમદાવાદ બરોડા હાઈવેની સાથે સાથે નારોલ, લાંભા, વટવા, મણિનગર અને વસ્ત્રાલની સાથે બીજા 50 ગામને કનેક્ટ કરે છે. ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીની વાત કરું તો AMTS બસીસની કનેક્ટિવિટી અહીંયાથી ઇઝીલી મળે છે. અહીંના સરાઉન્ડિંગની વાત કરું તો મંદિર, હોસ્પિટલ, સ્કૂલ્સ, ગાર્ડન, બેંક, રેસ્ટોરન્ટ અને રિટેલ શોપ્સ જેવી સોશિયલ એમ્યુનિટીઝ પણ 2-5 કિલોમીટરના ડિસ્ટન્સ પર જ આવેલી છે. આ પ્રોજેક્ટનું નામ છે વૈભવ લક્ષ્મી પરિસર, નારોલથી બરોડા સિટી સુધીનો ફર્સ્ટ હાઈરાઇઝ પ્રોજેક્ટ, વિચ ઇઝ ડેવલપ્ડ બાય વૈભવ લક્ષ્મી કન્સ્ટ્રક્શન કંપની પ્રાઇવેટ લિમિટેડ. રિયલ એસ્ટેટમાં તેમને 15થી પણ વધારે વર્ષનો અનુભવ છે. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પ્રોજેક્ટના બ્રોશરને ડાઉનલોડ કરવાની લિંક આપેલી છે. ઇન્ફ્રાકોર્નરનો બેઝિક મોટિવ છે બાયર્સ અને સેલર્સને મળવાનો. જો તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને તમને પણ તમારી પ્રોપર્ટીનો આવો જ વિડીયો બનાવવો હોય તો અમારા નંબર પર અમને કોલ કરજો. આ છે આ બિલ્ડિંગનો એક્સટીરિયર લુક. અહીંયા ગ્રાઉન્ડ એન્ડ ફર્સ્ટ ફ્લોર પર કમર્શિયલ શોપ્સ એન્ડ શોરૂમ્સ ડિઝાઇન કરેલા છે, એટલે તમને ડેઈલી નેસેસિટીની બધી જ વસ્તુઓ અહીંયાથી ઇઝીલી મળી જશે. બીજી ખાસ વાત એ છે કે ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર પર જવા માટે કમર્શિયલની 2 લિફ્ટ પણ અલગથી આપવામાં આવી છે. એનાથી રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટની પ્રાઇવેસી પણ મેન્ટેન રહેશે. અહીંયા નર્મદા અને રેવા નામના 2 ટાવર્સ ડિઝાઇન કરેલા છે. આ બંને ટાવર 13 ફ્લોર્સના છે. ટાવર નર્મદામાં ફર્સ્ટ ફ્લોર પર 2 યુનિટ્સ છે અને સેકન્ડથી 13 ફ્લોર પર 4 યુનિટ્સ ડિઝાઇન કરેલા છે, જ્યારે ટાવર રેવામાં સેકન્ડ ફ્લોરથી 12th ફ્લોર સુધીના દરેક ફ્લોર પર 5 યુનિટ્સ અને 13th ફ્લોર પર 4 યુનિટ્સ ડિઝાઇન કરેલા છે. તમારા બજેટ અને ફેમિલીની રિક્વાયરમેન્ટ્સ પ્રમાણે અહીંયા 2, 3 અને 4 BHK ફ્લેટ્સ અવેલેબલ છે. આ પ્રોજેક્ટની એક્સાઇટિંગ એમિનિટીઝ વિશે વાત કરું તો અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર પર ક્લબ હાઉસ અને કોમન પ્લોટ એરિયા આપેલો છે. બાકીની બધી જ એમ્યુનિટીઝ ટેરેસ પર આપેલી છે, જેમાં ગાર્ડન, કિડ્સ પ્લે એરિયા, ગઝેબો, મલ્ટીપર્પઝ કોર્ટ, યોગા, જીમ, ઇન્ડોર ગેમ્સ, પાર્ટી લોન, ઓપન એર થિયેટર અને વડીલો માટે પ્લેઝન્ટ સીટ આઉટ ડિઝાઇન કરેલા છે. ડેવલોપરે પાર્કિંગના પ્રોબ્લેમને ધ્યાનમાં રાખીને દરેક યુનિટને 1 ટુ વ્હીલર અને 1 4 વ્હીલરના પાર્કિંગની ફેસિલિટી પણ આપી છે. પ્લસ EV વ્હીકલ્સ માટે ઇન્ડિવિજ્યુઅલ ચાર્જિંગ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. નર્મદા અને રેવા બંને ટાવર્સ વચ્ચેનું ફોયર કોમન છે. આ છે નર્મદા ટાવરના 13 ફ્લોરનો 4 યુનિટ વચ્ચેનો હ્યુજ કોમન ફોયર એરિયા. અહીંયા આપણને મળે છે 2 હાઈ સ્પીડ એલિવેટર્સ. આ છે આ ઘરનો વેસ્ટિબ્યુલ એરિયા. આ છે આ ઘરનો ડ્રોઈંગ રૂમ, ઘરની એવી જગ્યા જે આપણા ફેમિલી બોન્ડિંગને એકદમ સ્ટ્રોંગ બનાવે છે. અહીંયા તમે 5-6 લોકોનું સિટિંગ ડિઝાઇન કરાવી શકો છો. ડ્રોઈંગ રૂમને અટેચ્ડ આપવામાં આવી છે એક બાલ્કની. આ બાલ્કનીમાં 2 જણા બેસી શકે એવું સિટિંગ ડિઝાઇન કરીને કે પછી હિંચકો મૂકીને આસપાસના એટમોસ્ફિયરની મજા લઈ શકો છો. બાલ્કનીમાં આ સ્લાઇડર ગ્લાસ ડોર હોવાને લીધે ડ્રોઈંગ રૂમમાં દિવસ દરમિયાન નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. આ છે આ ઘરનું કિચન, જેની સાથે ઘરની લેડીઝ ઇમોશનલી અટેચ્ડ હોય છે. આ કિચનમાં એક ગ્લાસ વિન્ડો છે, જેના લીધે કિચનની અંદર નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન ઇઝીલી અવેલેબલ રહેશે. આ છે ઘરનો સ્ટોર એરિયા અને વોશ એરિયા. આઈ મસ્ટ સે વોશ એરિયા પણ મોટો આપવામાં આવ્યો છે. પ્લસ અહીંયા ગટરના પાણીની પણ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આ પ્રોજેક્ટમાં STP પ્લાન્ટ પણ છે. આ છે આ ઘરનો ડાઇનિંગ એરિયા. ડાઇનિંગ અને કિચન પાસે હોવાથી અહીંયા તમે આખો પરિવાર સાથે બેસીને ગરમા ગરમ ફૂડ એન્જોય કરી શકશો. આ છે આ ઘરનું કોમન ટોયલેટ. આ છે આ અપાર્ટમેન્ટના 3 બેડરૂમ્સ. ત્રણેય બેડરૂમ કમ્ફર્ટેબલ સાઇઝના છે. વૈભવ લક્ષ્મી પરિસરના 3 બેડરૂમને મળે છે ગ્લાસ વિન્ડોઝ, જેના લીધે અહીંના દરેક બેડરૂમમાં નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન સફિશિયન્ટ અમાઉન્ટમાં અવેલેબલ રહેશે. આ ઘરના 2 બેડરૂમમાં અટેચ્ડ બાથરૂમ આપવામાં આવ્યા છે, જેમાં વેટ અને ડ્રાય એરિયાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ઘરના બાથરૂમ પણ કમ્ફર્ટેબલ સાઇઝના છે. આ છે આ ઘરની બહાર આપવામાં આવેલ પ્લાન્ટેશન સ્પેસ, એટલે જો તમને પ્લાન્ટેશનનો શોખ હોય તો તમે એ પણ અહીંયા પૂરો કરી શકશો. બાય ધ વે, અહીંયા લાઇટ જશે તો તમારે એની ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે અહીંયા DG સેટ ફેસિલિટી પણ આપવામાં આવી છે, જેમાં 24 કલાક
પાણી, લિફ્ટ અને કોમન લાઇટ્સ ચાલુ જ રહેશે. આ પ્રોજેક્ટમાં બિલ્ડિંગની મજબૂતીને ધ્યાનમાં રાખીને બ્લોક્સ નહીં પણ ઈંટો વાપરવામાં આવી છે. ઇલેક્ટ્રિક વાયર્સ આરઆર કાબલના, સ્વિચીસ એલએનટીની, બાથરૂમ ફિટિંગ્સ જેગવારના અને અહીંયા યુઝ કરવામાં આવેલ બાકીની બધી જ વસ્તુઓ ક્વોલિટીવાળી છે. આ છે પ્રોજેક્ટના સ્પેસિફિકેશન્સ. આ છે આ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ્સ. સો દેટ્સ ઇટ. છે ને એકદમ પરફેક્ટ, કમ્ફર્ટેબલ અને પરિવારને ગમી જાય એવા અપાર્ટમેન્ટ્સ. જો તમને પણ આટલા સરસ પ્લાનિંગવાળું ઘર ગમી ગયું હોય તો ડેવલપરને કોલ કરવાનું ના ભૂલતા. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારો કોઈ પણ સવાલ કે સુઝાવ હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને પ્રોપર્ટીના આવા જ અલગ અલગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.